भरूच चौमसर बाईपास पर आवेली वेलफेर हॉस्पिटल ने डेजिग्नेटेड कोविड हॉस्पिटल जाहिर करवामां आवी हती, जेथी भरूचना अनेक कोरोना पॉजिटिव दर्दीओने आ हॉस्पिटल में छेल्ला एक वर्ष थी निःशुल्क सारवार आपवामां आवी रही हती। तेवामां मध्य रात्रे हॉस्पिटलना कोविड आईसीयू वोर्डमां अचानक आग लागता 12 दर्दीओ, बे कर्मी अने सहित 15 लोको बळीने भड़थो थई गया होवाना अहेवाल सांभळी रह्या छे। बनाव अंगेनी प्राथमिक माहिती अनुसार भरूचनी वेलफेर हॉस्पिटलमां छेल्ला केटलाक दिवसोथी कोरोना पॉजिटिव दर्दीओ सारवार लई रह्या हता। तेवामां तारीख 30 एप्रिलनी मध्यरात्रिए हॉस्पिटलना कोविड वोर्डमां अचानक आग लागता भारे अफरातफरीनो माहोल सर्जायो हतो। हॉस्पिटलमां आग लागी होवानी वात वायुवेगनी जेम फैलाता भरूचना पश्चिम विस्तारना 5,000 થી 6,000 લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યા હતા। બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા હતા। હોસ્પિટલમાં મધરાત્રિએ લાગેલી ભયંકર આગમાં 12 દર્દીઓ સહિત 15 લોકો બેડમાં બળીને ખાક થઈ ગયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે, જ્યારે અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઘટનાને પગલે 40 ઉપરાંત એમ્બ્યુલન્સો બચાવ કામગીરીમાં લાગી હતી, તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડના 12થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગી હતી। લગભગ પોણા એકને 12-42 પોણા એકની આસપાસ ફોન આવેલો, ભરૂચ વેલફેર ખાતે ખૂબ જ મોટી દુર્ઘટના થઈ છે, જેમાં આઈસીયુમાં લગભગ 12 અને 2 નર્સ એવી રીતે લગભગ 14 સ્ટાફના લોકોનું પ્રાથમિક તબક્કે એવા સમાચાર છે કે 14 લોકોનું મૃત્યુ થયું છે। પ્રશાસન દ્વારા ત્યાં ગાડી જે પ્રકારે મદદ થતી હોય એ પ્રકારે મદદ થઈ રહેલી છે। લગભગ 25-30 એમ્બ્યુલન્સો ત્યાં કામે લાગી ગઈ હતી, એના પેશન્ટોને વાગરા, જંબુસર, સિવિલ જે જગ્યા પર જે પેશન્ટને જે રીતે લઈ જવામાં આવે એ રીતે લઈ જવામાં આવેલા છે। આ જે દુર્ઘટના થઈ છે અને જે ઘટના બની છે એ ખૂબ જ કરુણ ઘટના છે। ભગવાન હિંમત આપે બધાને અને આ પરિસ્થિતિની અમે કઈ રીતે બહાર નીકળીએ એવી શક્તિ આપે। ઓકે,
आज रोज भरूच बॉम्बे वेलफेर खाते लगभग 12:45 એટલે 1:15 વાગે અચાનક આઈસીયુ વોર્ડની અંદર ઓક્સિજન સિલિન્ડરના લીકેજના કારણ આગ લાગી ગઈ અને મોટી હોનારત થઈ છે. આઈસીયુમાં લગભગ 12 પેશન્ટ્સ દાખલ હતા અને 2 નર્સ. આવું અત્યારે પ્રાથમિક જાણકારી મુજબ આ 14 લોકોના મૃત્યુ થયા છે અને હજુ પ્રશાસન અને આખી ટીમ ત્યાં લાગી છે કે બીજા કેટલા લોકોને ત્યાં ઇન્જર્ડ થયા છે, વાગ્યું છે કે આ બીજે દાખલ કર્યા છે. કુલ 59 લોકો લગભગ રેકોર્ડ પ્રમાણે ત્યાં આગળ દાખલ હતા એટલે આ થવાથી આઈસીયુની અંદર જે 12 પેશન્ટ્સ હતા તે સંપૂર્ણ એમ કહી શકાય કે બળીને ખાક થઈ ગયું છે, જે વિડીયોઝની અંદર જે આપ જોઈ શકો છો. અને બીજા 2 નર્સ અને હજુ શોધખોળ ચાલુ છે. ભરૂચ સિવિલ ખાતે લગભગ 4-5 પેશન્ટ્સે લાવવામાં આવ્યા છે, 4-5 બોડી અહીંયા આવી છે અને બીજી જેને જ્યાં મળે ત્યાં જે લોકો કોવિડથી પેશન્ટ હતા લોકોએ ત્યાં એ લોકોને જે મળ્યું એ સ્કૂટર તો સ્કૂટર, ગાડી તો ગાડી કે જેમાં બેસાડીને અન્ય હોસ્પિટલોમાં ભરૂચની અંદર તો ઠીક પણ વાગરાને જંબુસર સુધી પણ પેશન્ટોને લઈ જવામાં લોકો મદદરૂપ થયા છે. આ એક ખરેખર કરુણ ઘટના છે અને ભરૂચ ને એમ કહી શકાય કે આપણી પાસે શબ્દ ખૂટી પડે આ વર્ણન જ્યારે આ જોઈએ છે ત્યારે ત્યારે જે લોકોએ પોતાનો આની અંદર જીવ ગુમાવ્યો છે એને ખરેખર એને આપણે શ્રદ્ધાંજલિ આપી શકીએ. પણ આપણી પાસે હાલ કહેવા માટેના કોઈ શબ્દ નથી. પ્રશાસનથી જેટલું થાય સિવિલની અંદર જે પ્રકારે અત્યારે એક પછી એક ડેડ બોડીઝ આવી રહી છે તો એ જોતા આપણને ખ્યાલ આવે છે કે આગ કેટલી ભયંકર હશે. ભરૂચ શહેરમાં જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલ પટેલ વેલફેર હોસ્પિટલ કે જે ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલ છે એમાં આજે રાત્રે 12:30 અરસામાં 2 આઈસીયુ યુનિટ પૈકીના આઈસીયુ યુનિટ 1માં પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ થવાથી આગ લાગેલ. તાત્કાલિક ફાયર ટેન્ડર કલેક્ટરશ્રી અમે પોતે અને પોલીસ અધિકારીઓ પહોંચી અને હોસ્પિટલના વ્યવસ્થાપન તંત્ર મહેનત કરી આગ બુઝાવી. પ્રાથમિક અંદાજ મુજબ લગભગ સારવાર હેઠળ રહેલા 12 જેટલા લોકોના મૃત્યુ થવાની સંભાવના છે. હજી સત તપાસ બધી ચાલુ છે. એક્ઝેક્ટ આંકડો કાલ સુધી ખબર પડી શકે કેટલી કેઝ્યુલિટી છે. મોટાભાગના બધા પેશન્ટોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે મોકલી આપ્યા છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.